વાઘોડિયા ચોકડી પાસે લગાવાયેલી રેલિંગને પાલિકા દ્વારા હટાવાઈ લેવાય છે, જેને લઈને વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે રોષ ઠાલવ્યો હતો। वडोदरा महानगरपालिका द्वारा कोई आयोजन वगर आड़ेधड़ कार्यो हाथ धराया छे। आवा कार्यो ना कारणे प्रजाना टैक्स ना पैसानो वेडफाट थाय छे। शहेरनो लालबाग ब्रिज, मंगल बजार, पद्मावती शॉपिंग सेंटर नीचेथी पसार थता मार्ग पर लगावेला अवरोधो जेवा अनेक कार्यो आयोजन वगर हाथ धराया छे। अने पछी पालिका प्रजाना टैक्स ना पैसे थी कार्यो पाछा ले छे। आवो ज कार्य वागोड़िया चौकड़ी पासे रेलिंग लगावी करावी हतु, जेमा अवार नवार अकस्मातो थता लोकोए आंगे रजूआतो पण करी हती। 15 फूटनी रेलिंग थी लोकोने मुश्केली सर्जाती हती। अकस्मात सर्जाता ज्यारे पालिकाए प्रजाना टैक्स ना पैसानो वेडफाट करी अगाउ कामगीरी करी अने हवे भूल सुधारवा रेलिंग तोड़ी पाड़वानी कामगीरी फरी एक वखत प्रजाना टैक्स ना पैसानो वेडफाट थता होवानी लागणी लोकोमां छे। वारंवार थती आ प्रकारनी कामगीरी अने प्रजाना टैक्स ना पैसानो वेडफाट ने लईने समग्र मुद्दे पूर्व विपक्षी नेता ने वर्तमान काउंसिलर चंद्रकांत श्रीवास्तवे रोष ठालव्यो हतो। એમાં એવું છે કે જ્યારથી એમનો વહીવટ આવ્યો છે ત્યારથી તોડવાનું ને જોડવાનું, ખોદવાનું ને રિપેર કરવાનું આ જ કામ કર્યા કરે છે। કારણ કે એમના જ માણસો જો કામ કરતા હોય તો રૂપિયા કમાવાની આ એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિ એને કહેવાય કે મારા જ માણસો તોડે ને મારા જ માણસો જોડે। હવે તમે વાઘોડિયા ચોકડી પર તમે આટલું મોટું કામ કર્યું, એક આવે છે તો બોલે આ કરવાનું છે, બીજો આવે તો બોલે તોડવાનું છે, આ ધંધો કયા પ્રકારનો છે? એટલે મૂળ ભ્રષ્ટાચાર છે, સમજ્યા કે નહીં? આની અંદર બીજું કશું જ નથી, સમજી ગયા? એટલે ચેરમેનને હમણાં બે ચાર જગ્યાએ તોડ્યો એ લોકોએ। એટલે આ બધી તમે જોઈ લો જેટલા બી કામો કર્યા છે, પાણીના કામ એમના માણસો કરે, લીકેજ રિપેર કરે, 15 દિવસમાં ફરી તૂટી જાય, ફરી એમના જ માણસો રિપેર કરે। એટલે આ એક કોર્પોરેશન એ લોકો માટે નથી રહ્યું, હવે એમના કાર્યકર્તાઓ માટે થઈ ગયું છે, અને એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર એમના કાર્યો કરતા કરે, એમના નેતાઓના આદેશ ભલે તમે જુઓ કે દવાખાના તો એમના માણસ ઊભા થઈ જાય, ફોર્મ ભરવાના તો એમના માણસ ઊભા થઈ જાય। એનો મતલબ એ થયો કે તંત્ર પાસે તમે કામ લેતા નથી, આવડતું બી નથી કે તંત્ર પાસે કઈ રીતે કામ લેવું, ફક્ત તમને પોતાના માણસો પોષવાનું આવે છે। પણ આ શહેરનો જે સત્યાનાશ તમે લોકો વાળી રહ્યા છો, આઠમા નંબરે આવ્યો, કોણે જોયું આઠમા નંબરે આવ્યું? ભાઈ મોટા મોટા ફંક્શનોની અંદર તમારે ફરાસકારા બોલાવીને કર્ટન ઊભી કરવી પડે છે, શાના માટે? આટલા મોટા શહેરની અંદર જ્યાં 350 કિલોમીટર વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી વહેતું હોય, રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહા કાંસ અને વિશ્વામિત્રીમાં ગંદુ પાણી વહે છે, તમામ વરસાદી ગટરમાં ગંદુ પાણી વહેતું હોય, આખું શહેર ગંધ મારતું હોય, અને તમે કે આઠમા નંબર, કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના, એ હાલ આ વડોદરા શહેરનું બનાવ્યું છે। એટલે હું તો કહું છું કે જે માણસે આ એસ્ટિમેટ બનાવ્યું, જે માણસે દિશા સૂચવી કે અહીંયા આ બનાવવું જોઈએ, તો એને પકડો। કઈ રીતે એસ્ટિમેટ બનાવ્યું, શું જોયું વડોદરામાં? એક બનાવે છે કે ભલે એક્સિડન્ટ ના થાય એના માટે કાઢી નાખીએ, તો પેલાએ કેમ બનાવ્યું? જેને બનાવ્યું એસ્ટિમેટ બનાવ્યું, જેને દિશા સૂચન કરી એના ઉપર બી એક્શન લો, કે વગર ફોકટનો આ વડોદરા શહેરના નગરજનોના જે પૈસા ટેક્સ વડે આવે છે એને વાપરવાનો તને કોઈને અધિકાર નથી, જ્યાં સુધી સાચી દિશામાં કામ ના થાય। એટલે મૂળ ભ્રષ્ટાચારની આ નીતિ ને રીતિ છે, એને માટે